જરૂરથી ફરી વખત નુકસાનની આગાહી પણ છે અને ખેડૂતો ચિંતામાં પણ છે રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જન્સીની આવકથી ઉભરાયું છે માર્ચ એન્ડિંગની નવ દિવસની રજા બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરીથી ધમધમ્યું માર્કેટિંગ યાર્ડમાં ધાણા મરચાની સૌથી વધુ આવક જોવા મળી છે અને તેમાં ધાણાની એક લાખ કરતાં વધુ ગુણીની આવક જોવા મળી છે ધાણાની હરાજીમાં ચૌદસોથી એકવીસો સુધીના ભાવ બોલાયા છે મરચાની હરાજીમાં ભાવ ચાર હજારથી સાત હજાર સુધી બોલાયા છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ આવતા હોય છે પરંતુ કમોસમી વરસાદના કારણે ધાણાની આવક બંધ કરવામાં આવી છે

અને સોળસો સુધી ધાણાના ભાવ નીકળ્યા છે અને ધાણી છે તો ચૌદસો થી એકવીસો સુધી ધાણીના ભાવ નીકળ્યા છે મહીસાગર જિલ્લામાં જળ સંચય યોજનાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે વીરપુરના કોઈડમ ગામે અર્બુદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપાઈ જોકે કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ નબળી કક્ષાની કામગીરીથી ગ્રામજનોમાં રોષ છે સ્થાનિકો કહી રહ્યા છે કે તળાવો ઊંડા કરવાના બહાને માત્ર ઉપરછલી કામગીરી જ બતાવવામાં આવે છે અને તળાવમાં જેસીબીથી ખોદકામ કરી માટી પણ તળાવની અંદર જ ફેંકી દેવાઈ રહી છે જેથી ચોમાસા પહેલા જ વરસાદમાં પાણી આવતા ખોદકામ કરેલી જગ્યાએ માટી ભરાઈ જાય છે તળાવો ઊંડા કરવાની સરકારની મહત્વની યોજનામાં મિલીભગત કરી અને પાણી ફેરવાતું હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈડમ ગામે તળાવ ખોદવાની કામગીરી બે દિવસથી શરૂ કરવામાં આવી છે પરંતુ યોગ્ય કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં વિરોધ પણ છે કામગીરી બંધ કરાવી અધિકારીઓને યોગ્ય કામગીરી કરવા લેખિતમાં રજૂઆત કરી છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે અધિકારીઓ દ્વારા સ્થળની પણ મુલાકાત લેવામાં નથી આવી રહી અને કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોય તેવો આરોપ ગામ લોકો લગાવી રહ્યા છે જે કામ સોંપવામાં આવેલું એ કામ વ્યવસ્થિત કરવામાં આવેલું નથી માટી અંદર અંદર નાખવામાં આવેલી છે જેથી કરીને ચોમાસા દરમિયાન એ કોતરોનું પાણી ભરીને ખેતરમાં જતું રહેશે અને ખેતરોનું પણ તોફાન થઈ શકે તેમ છે એ માટી ચોમાસાનો વરસાદ આવતો તરત જ અંદર પાછી જતી રહેમ છે અને સરકારના નાણાંનો દુરુપયોગ થાય છે એટલે ગ્રામજનોએ મને જાણ કરી કે આવું ખરાબ કામ થઈ રહ્યું છે એટલે મેં હું પણ હતો અને ગ્રામજનોએ પણ હતા અને એ કામ અત્યારે બંધ કરાવેલું છે જો આ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને જો એ માટી નીકળે છે એ બાર ધોહ ઉપર નાખવામાં આવે જેથી જમીનની અંદર પાણી શોષાય પાણી કોતરની અંદર ભરે તો ખેડૂતોનો લાભ થાય એવો છે બાકી તો આ કામ કરવા જેવું નથી ખેડૂતોને કોઈ લાભ ના થાય અને આનું કોઈ સફાઈ કામ ના થાય તો એનું કોઈ મતલબ જ નથી જેથી આની સરકારશ્રીએ ધ્યાનમાં